विद्यार्थी मित्रों नमस्ते, जय श्री कृष्ण। आज आप धोरण 9 काव्य 21 तेजमल एना विषे समझिए। तो आ काव्य नो प्रकार छे लोकगीत। लोकगीत ए लोक समुदाय में गावामां आवे छे अने लोको द्वारा एनी रचना करवामां आवे छे। तो आ काव्य नी अंदर शत्रुओनी फौज पोताना राज्य पर चढ़ी आवे छे, पण पुत्रहीन वृद्ध ठाकोर सात सात दीकरा ए पण आज पोताने वांझ्यो समझी निरुपाय बनी रड़े छे। गामनी रक्षा करनार कोई नथी। त्या तो बापूनी मूंझवण जोईने तेजवल नामनी दीकरी पुरुष वेशे शस्त्रो सजी रणे चढ़े छे। जे फौजमां पोते लड़वा जाय छे तेमां पोतानी चतुराई स्त्रीत्वना तमाम लक्षणों छुपावे छे अने विजय मेळवी वीरांगना बनी पाछी आवे छे। दादा अने तेजमल तथा सेनानी पुरुष अने तेजमलना संवादोथी स्त्री पुरुषना स्वभाव लक्षणोनू रम्य चित्र मळे छे। स्त्रीना वीरत्व अने महत्तानू पण आ उत्तम लोकगीत छे। तो विद्यार्थी मित्रों आ लोकगीतनी अंदर जे दादा होय छे ए दादाने सात सात दीकरा होवा छतां ए वांझिया गणाय छे। ज्यारे एना ડેલીએ કાગળ આવે છે કે યુદ્ધ કરવા માટે સૈન્ય લશ્કર લઈને આવે છે ત્યારે દાદા બિચારા એની વારે જવા માટે મદદે જવા માટે કોઈ હોતું નથી એટલે દાદા રડે છે। તો ઉપરથી તેજવલ જે એમની દીકરી હોય છે એ દીકરી ઉપરથી જુએ છે તો કહે છે દાદા તમે કેમ રડો છો? તો કે યુદ્ધ સામે આવે છે, હવે એની વારે કોણ જશે? ત્યારે તેજવલ શું કહે છે કે દાદા તમે ચિંતા ના કરો, એની વારે હું જઈશ। તો કે સ્ત્રી થઈને તું ઓળખાઈ જઈશ, તો લોકોને ખબર પડી જશે। તો કે ના ના, પછી આ તેજવલ હોય છે એ તેજવલ પુરુષોના કપડાં પહેરી અને પોતાનું જે શરીરના જે અંગોની અંદર જે કંઈ છૂંદડા દેખાય છે એટલે કે મારા છૂંદડા છે એવું બાયોમાં ઢાંકી દઈશ, એટલે કે છે કે મારી મોજડી મારા પગના છૂંદડા છે એને મોજડીમાં ઢાંકી દઈશ, એમ કરી આ તેજવલ હોય છે એ યુદ્ધ માટે લડવા માટે તૈયાર થાય છે। જ્યારે યુદ્ધ લડીને પાછી આવે છે ત્યારે એના કાકા અને એના દાદા હોય છે એ એને મોતીડે વધાવે છે અને એક દીકરો કરી ન શકે એવું કામ દીકરીએ અહીંયા કરી બતાવ્યું છે। હવે આ આપણે કાવ્ય પંક્તિ જોઈએ। ઉગમણી ધરતીના દાદા કોરા કાગળ આવ્યા રે, ઈરે કાગળ દાદે ડેલીએ વંચાવ્યા રે। એટલે કે ઉગમણી ધરતી એટલે સૂરજ ઉગમણી દિશામાં ઉગે, સવાર સવારમાં કાગળ આવ્યા અને દાદા બિચારા અભણ હતા એટલે દાદાને કાગળ વાંચતા ન આવડે એટલે દાદા પોતે ડેલી આગળ એટલે કે દરવાજે આગળ આવી અને આ કાગળ હોય છે એ કાગળ વંચાવે છે। કાકો વાંચીને દાદો રહર રૂવે રે, ઉપર વાડેથી તેજવલ ડોકાળા રે। એ કાકા કાગળ વાંચે છે અને દાદા હોય છે એ રહર એટલે કે ધ્રુસકે ધ્રુસકે રડે છે અને રડવાનો અવાજ સાંભળી અને તેજવલ હોય છે એ તેજવલ ઉપરના માળેથી ડોકું કાઢે છે। સિદ્ધને રૂવો છો દાદા, શું છે અમને કહો ને, દળ કટકા આવ્યું છે દીકરી વારે કોણ ચડશે રે। એટલે દીકરી એના દાદાને કહે છે કે દાદા તમે શા માટે રડો છો અમને કહો ને? તો કે હવે લડાઈ કરવા માટે સૈન્ય અહીંયા આવી રહ્યું છે તો એની વારે એટલે કે એની મદદે કોણ જશે? સાત સાત દીકરી એ દાદો વાંજીયો કહેવાણો રે, હૈયે હિંમત રાખો દાદા અમે વારે ચડશું રે। એટલે કે સાત સાત દીકરીઓ હોવા છતાં આ દાદો છે એ વાંજીયો કહેવાય છે કે એને પુત્ર હોતો નથી, તો કહે છે કે હવે તમે હૈયે હિંમત રાખો દાદા એની વારે હું જઈશ, એટલે તેજવલ જવા માટે તૈયાર થઈ જાય છે। માથાનો અંબોડો તેજવલ અછતો કેમ રહેશે રે, માથાનો અંબોડો દાદા મોડીડામાં રહેશે રે। હવે એના દાદા એમ કહે છે કે હે બેટા તારો માથાનો જે અંબોડો છે એ તો બધાને ખબર પડી જશે, તો એ અંબોડાને તું શું કરીશ? ત્યારે શું કહેશે તેજવલ એમ કહેશે કે દાદા તમે ચિંતા ના કરો, મારો જે અંબોડો છે એ હું મારા મોડીડામાં સંતાડી દઈશ। કાનના આકોટા તેજવલ અછતા કેમ રહેશે રે, કાનના આકોટા દાદા બોકાડામાં રહેશે રે। તો કે જે કાનમાં જે બુટ્ટી પહેરી છે મોટી મોટી એ તારી કેવી રીતે છાની રહેશે? તો કે દાદા તમે ચિંતા ના કરો કે હું એ મારા બોકાનામાં, બોકાના એટલે ઘરેથી એમ વીંટાડવાનું મફલર જેવું આવે એટલે કે એમાં હું સંતાડી દઈશ। હાથના ત્રાજવા તેજવલ કેમ અછતા રહેશે રે, હાથના ત્રાજવા દાદા બાયલડીમાં રહેશે રે। પછી એના દાદા એમ કહે છે કે તે હાથમાં જે ત્રાજવા ચિતરાવ્યા છે એ ત્રાજવા ઉપરથી બધાને ખબર પડી જશે તો એનું તું શું કરીશ?
ત્યારે તેજવાલ શું કહેશે કે દાદા તમે એની ચિંતા ના કરો, હું એની મારી જે બાયલડી છે, પહેરવાનું વસ્ત્ર છે, એને અંદર સંતાડી દઈશ. પગના ત્રાજવા તેજવાલ કેમ અછતા રહેશે રે, પગના ત્રાજવા દાદા મોજડીયુંમાં રહેશે રે. એટલે કે જે હવે તારા પગમાં જે ત્રાજવા એટલે કે છૂંદડા કરાવેલા છે એ કેવી રીતે અછતા રહેશે અને તું કેવી રીતે સંતાડીને રાખીશ. ત્યારે તેજવાલ શું કહેશે, દાદા તમે એની ચિંતા ના કરો, એ મારા મોજડીઓમાં સંતાડીને રાખીશ, એટલે કે મોજડીઓ પહેરીશ એટલે છૂંદડા દેખાશે નહીં. દાંત રંગાવેલા તેજવાલ અછતા કેમ રહેશે રે, નાના હતા ત્યારે મોસાળ ગયા હતા, ખંતીલા મામીએ રંગાવ્યા રે. એટલે કે તારા દાંત છે એ રંગેલા છે, એ કેવી રીતે અછતા રહેશે? તો કે ના, અમે એમ કહીશું કે અમે જ્યારે નાના હતા ત્યારે અમારા મોસાળ અમે ગયા હતા, ત્યાં અમારા ખંતીલા મામી ઓશીલા મામી હતા, એ મામીએ અમારા દાંત રંગાવ્યા હતા. પછી દાદા શું કહેશે, નાક વિંધાવેલ તેજવાલ અછતા કેમ રહેશે રે, અમારી માતાને અમે ખોટના હતા, નાના હતા તેથી નાક વિંધાવ્યા રે. તો કે તારું નાક વિંધાવેલું છે તો તારું નાક વિંધાવેલું કેવી રીતે છાનું રહેશે? ત્યારે તેજવાલ શું કહેશે કે ના, હું એને એમ કહીશ કે અમારા માતાને અમે ખોટના હતા, એકના એક ખોટના હોવું એટલે કે એકના એક હોવું, એકના એક સંતાન હતા તેથી અમારી માતાએ અમારું નાક વિંધાવેલ હતું. ચલો મારા સાથી આપણે સોની હાટે જઈએ રે, સોની હાટે જઈને અસ્ત્રીને પારખીએ રે. હવે આ બાજુ તેજવાલ શું કહેશે કે ચલો હવે આપણે સોની હાટે, હાટ એટલે કે દુકાન, કે સોનીરાની દુકાને જઈએ અને એમાં સ્ત્રી કોણ છે એને આપણે પારખીએ એટલે કે ઓળખીએ. પુરુષ હશે તો એના બેરખડે મન મોસે રે, અસ્તરી હશે તો એના ઝુમલણે મોસે રે. એટલે કે જો પુરુષ હશે તો એનું મન હશે બેરખડે, બે બાજુ પહેરવાનું, બાય બાજુ બંધ પહેરવાનું આવે કે એના મન ઉપર એનું મન મોસે, અને જો સ્ત્રી હશે તો એના ઝુમલણે મન મોસે રે. એ કે એને જે લટકતું આવે ઝુમલણું એમાં એનું મન મોસે. ત્યાર પછી કહેશે સંધા સાથીડાએ ઝુમણા મૂલવ્યા રે, તેજવાલ ઠાકોરિયાએ બેરખા મૂલવ્યા રે. એટલે કે બધા સાથીડા હતા એ લોકોએ શું લીધું, ઝુમણા મૂલવ્યા એટલે કે ઝુમણા એમણે લીધા. અને તેજવાલ હતી, તેજવાલ ઠાકોરિયાએ શું કર્યું, બેરખા મૂલવ્યા. એટલે કે પુરુષ જે લઈ શકે એણે લીધું અને બાકી બધાએ સ્ત્રીની વસ્તુઓ લીધી. ચાલો મારા સાથી આપણ વાણી હાટે જઈએ રે, વાણી હાટે જઈને અસ્તરીને પારખીએ રે. તો કે ચાલો બધા મારા સાથીડા આપણે હવે વાણિયાની દુકાને જઈએ અને વાણિયાની દુકાને જઈ અને કોણ સ્ત્રી છે એને આપણે ઓળખીએ. પુરુષ હશે તો એના પાઘડીએ મન મોસે રે, અસ્તરી હશે તો એના ચુંદડીએ મન મોસે રે. એટલે કે જો પુરુષ હશે તો એનું મન હશે પાઘડીમાં મોસે, અને જો તે સ્ત્રી હશે તો એનું મન ચુંદડીમાં મોસે. એટલે બધું જે સૈન્ય આવ્યું એ સૈન્ય સોનીની દુકાને લઈ ગયું, ત્યાર પછી વાણિયાની દુકાને લઈ ગયું. સંધા સાથીડાએ ચુંદડીઓ મૂલવ્યું રે, તેજમલ ઠાકોરિયાએ મોળીડા મૂલવ્યા રે. એટલે કે બધા સાથીડા હતા એને ચુંદડી લીધી અને જ્યારે આ તેજમલ હતી એને શું લીધું, મોળીડા લીધા. તેજમલ ઠાકોરે જુદમાં પહેલો ઘા કીધો રે, સૌ સાથીડા એની પાછળ ધાયા રે. એટલે કે તેજમલ ઠાકોરે આ યુદ્ધની અંદર પહેલો ઘા એણે પાડ્યો અને પછી બધા સાથીઓ હતા એ પાછળ ધાયા, ધાયા એટલે કે દોડ્યા. એટલે કે તેજવાલની પાછળ બધા જે સાથીઓ હતા એ પછી દોડ્યા. દળકટક વાળી તેજવાલ ઘરે પધાર્યા રે, દાદે ને કાકે એને મોતીડે વધાવ્યા રે. એટલે કે દળકટક જે સૈન્ય લડવા માટે આવ્યું હતું એમની સાથે લડી અને જ્યારે તેજવાલ જીતી અને ઘરે આવ્યા ત્યારે એના કાકા અને દાદા હતા, એ કાકા અને દાદાએ એને મોતીડે વધાવ્યા, એનું સ્વાગત કર્યું અને કહેવા લાગ્યા કે જે દીકરો ન કરી શકે એવું કામ દીકરીથી આજે કરી બતાવ્યું છે. આ ગુજરાતી લોકગીતોમાંથી લેવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે તેનો સ્વાધ્યાય જોઈએ. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો સાચો જવાબ લખો. પહેલો કોરા કાગળનો અર્થ, તો કોરા કાગળનો અર્થ એવો થાય યુદ્ધની ધમકી ભર્યો પત્ર. બીજું, દાદા શા માટે રડતા હતા, તો દુશ્મનોના લશ્કરનો સામનો કરવતા પુત્રો નથી તેથી દાદા રડતા હતા. ત્રીજું, દળકટક વળાવી ઘરે પધારેલા તેજવાલને દાદા અને કાકાએ મોતીડે વધાવ્યા. ત્યારબાદ ચોથું, નીચેનામાંથી કયું વિધાન તેજવાલને લાગુ પડતું નથી, તો એમાં આવશે તેજવાલ સૌ સાથીડાની પાછળ રહ્યા. પ્રશ્ન 2 અને 3 એમ કરી આખું સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખશું. જય હિન્દ, જય ભારત.
धन्यवाद।